રીતિ રિવાજ મુજબ ઠાકોરજીના લગ્ન બાદ આજે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. છેલ્લા 11 વર્ષથી 9 થી 11 દરમિયાન આ સમૂહ લગ્ન યોજાય છે, જેમાં 1,317 જેટલી દીકરીઓને વળાવી ચૂક્યા છે. સંત ખાર્યા દાદાએ જણાવ્યું હતું કે તેઓના તીર્થધામમાં 11 વર્ષોથી સમૂહ લગ્ન યોજાય છે, તેવી જ રીતે આજરોજ 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. રીતિ રિવાજ મુજબ ઠાકોરજીના લગ્ન બાદ આ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, તેમજ આવનારા વર્ષે 151 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે તેવી પણ વાત તેમણે ઉચ્ચારી હતી. આજે અમે કાર્યક્રમ લઈને ખારીચના યુવા ગ્રુપ જે અમારા હિન્દુ રિવાજ મુજબ પહેલાં ઠાકોરજીના લગ્ન કરી ત્યાર પછી આજે આ 81 દીકરીઓના 1,317 દીકરી પહોંચાડી શક્યો છું. અને આ વર્ષે પણ અમારે ભરતદાસ જંતિદાસ બાપુ ધીરુભગત બાપુ આજે આવે અને આજે અમારે એક ગાંડો સાધુ પાછળ આવે છે બુદગીરી બાપુ જે જૂનાગઢથી આજે હાજરી આપે છે, થોડીક ક્ષણોમાં આવે છે, તો આપણે એનું પણ ધ્યાન લઈ અને આવા સત્કાર્ય આ તો સમાજને કરવાના છે, પણ આ સમાજ જે બે રસ્તે વયોગ્યો છે તો આજે સંતોને એક મને એક આ ભરતદાસ સારું કરી રહ્યા છે. આજે ગરીબદાસ બાપુનો આશ્રમ ધરાવે છે. આજ કીધું બાપજી હું દર વખતે લઈ જાઉં છું તમારી પાસે, આજે આવો એ કે બાપુ હું તો તમને દહેજ, કારણ કે હું તો એક ભક્ત છું, પણ મને દયા થાય મને મારા અને આ જંતી બાપુને અમારા વાલા છે એમાં મારો સમાજ મને બધો વાલો છે, મારા ભાઈઓ મિત્રો બધાને ખારિયા દાદાના શુભમ ભવતો. અને કાયમી માટે આજે હું એક જાહેરાત કરું છું કે આવતે વર્ષે પણ 9 થી 11 સુધીનો પાછો આનો આવો જ કાર્યક્રમ 151 દીકરી જાહેર કરું છું, તો ધ્યાન ધરજો, સારું લાગે તો બાવાના કાર્યમાં હાજરી આપજો અને લખાવજો. આવતે વર્ષે પણ આની આ તારીખ આનો આ ટાઈમ કાયમી માટે આવું નવું સદવિચાર સદવિચારથી આપી જાઉં છું. છતાંય આટલું કરવા છતાંય હનુમાનજી મહારાજની દયા છે, ફાળો લઈને બજારમાં નીકળતો નથી બાપા. અને મારી દીકરીઓને આનંદથી ભાવ વિગુરથી આપી અને મારી દીકરીઓ મને રડાવીને છૂટી જાય છે. અને ખારિયા દાદા એને કાયમી આશીર્વાદ આપે એનો અખંડ સુટલો શુભમ ભવતું બાપા શુભમ ભવતું. ખારિયા દાદા ભરતદાસ જયંતિદાસ બાપુ ધીરુ ભગત બાપુ જૂનાગઢથી પધારેલ બુદ્ધિગીરી બાપુના સાનિધ્યમાં 81 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, તેમજ દીકરીઓએ ઘર વખરીની સાધન સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને ખૂબ જ સફળ રીતે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.